नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे रीजनिंग नी अंदर एक सरस मजानो नवो टॉपिक भणवानो छे, जेनु नाम छे घड़ियाल। आ घड़ियाल रिलेटेड दाखला ऑलमोस्ट बधी एग्जाम मां पूछाय छे, एटले के क्लास 3 थी कोई पण एग्जाम तमे जोवो, थी लईने जीपीएससी सुधीनी एग्जाम जोवो, तो तमने त्यां घड़ियाल आधारित दाखलाओ जोवा मळशे। बीजू तो के आ लेक्चरमां आपणे घड़ियाल नामे टोटल त्रण पार्ट पाड़ी दीधा छे, के जेने आपणे त्रण भागमां वेची नाखी छे, के जुदा जुदा प्रकार प्रमाणे आपणे दाखलाओ मूक्या छे, जेथी करीने तमारे समझवा सहेला पड़े, अने जो तमारे घरे प्रेक्टिस करवी होय तो प्रेक्टिस माटेनो पण तमने समय मळी रहे, एटला माटे आपणे एना त्रण भाग पाड़ी दीधा छे। आजना लेक्चरमां सौथी पहेला आपणे शुं जोवानुं छे, तो के एना बेसिक नियमो जोवाना छे, के भाई घड़ियाल केवा केवा नियमोने फॉलो करे। बीजू तो के प्रतिबिंब प्रकारना दाखला जोवाना छे, એટલે કે તમને પૂછે કે ભાઈ ઘડિયાળમાં અત્યારે આટલા વાગ્યા છે, તો કાચમાં જોવામાં આવે તો કેટલા વાગ્યા, પાણીમાં જોવામાં આવે તો કેટલા વાગ્યા, તો આવા બે પ્રકારના દાખલાઓ આપણને પૂછી શકાય। તો સૌથી પહેલા અત્યારે આપણે એના બેઝિક નિયમોથી ચાલુ કરીએ, કે ધારો કે આ આપણી ઘડિયાળ છે 12 6 3 9। સૌથી પહેલા આ ચાર ટાઈમ મૂકી દેવાના, પછી આપણા 1 આ 2 આ 4 આ 5 આ 7 આ 8 આ 10 ને આ 11। તો પહેલા જ આપણે જે નિયમો જોવાના છે એ જોવાના છે આપણે આ મિનિટ કાંટાના નિયમો, મિનિટ કાંટો। હવે પહેલી વસ્તુ તમે જુઓ કે ઘડિયાળનો આકાર આપણને દેખાય છે વર્તુળાકાર, એટલે કે ઘડિયાળ વર્તુળ જેવી છે, તો વર્તુળ જેવી છે તો વર્તુળના નિયમો પણ એને લાગુ પડે। આપણને ખબર છે કે ભાઈ એક વર્તુળ તમે દોરો તો કોઈ પણ રેડિયસ, કોઈ પણ ત્રિજ્યા વાળું વર્તુળ તમે દોરો તો એ આખા વર્તુળનો ખૂણો 360 અંશનો થાય। મતલબ એના ઉપરથી આપણે ઘડિયાળમાં કહી શકીએ કે જો આ મિનિટ કાંટો આખે આખું રાઉન્ડ પૂરું કરીને પાછો અહીંયા આવે તો કેટલાનો ખૂણો બની જાય, 360 નો, અને આખું રાઉન્ડ પૂરું કરે એટલે કેટલી મિનિટ લીધી હોય એને, તો કે 60 મિનિટ। એટલે કે 60 મિનિટમાં એનું જે ખૂણો બની રહે છે, એ જે ખૂણો બનાવે છે મિનિટ કાંટો, એ કેટલા અંશનો બનાવે છે, 360 નો। અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે 360 સુધીનું પરિભ્રમણ કર્યું મિનિટ કાંટાએ એક કલાક, 360 મિનિટ એટલે કે એક કલાકમાં 360 અંશનું પરિભ્રમણ કર્યું, બરાબર, આવું આપણે કહી શકીએ। હવે એના ઉપરથી આપણે એવું કહીએ કે ભાઈ જો એ મિનિટ કાંટો 30 જ મિનિટ ચાલ્યો, એટલે કે ધારો કે આપણો મિનિટ કાંટો છે આ આખું રાઉન્ડ પૂરું કરે, તો આપણને ખબર પડી ગઈ કેટલાનો ખૂણો બનાવ્યો, 360 નો। પણ આ મિનિટ કાંટો 12 ઉપરથી લઈ 6 ઉપર આવ્યો, એટલે કે આટલું પરિભ્રમણ કર્યું, તો આપણે કહી શકીએ કે ભાઈ કેટલાનો ખૂણો બનાવ્યો હશે, અડધું પરિભ્રમણ, તો ખૂણો કેટલો બન્યો હોય, અડધો, એટલે 180 અંશનો ખૂણો બને। હવે એના ઉપરથી આપણે એવું પણ નક્કી કરી શકીએ કે ભાઈ આ મિનિટ કાંટો જો ખાલી 5 જ મિનિટ ખસે, તો એટલે કે જો 5 મિનિટનું જ પરિભ્રમણ કરે તો કેટલાનો ખૂણો બન્યો હોય, તો આપણે જો આ 12 થી લઈને 6 સુધી આવ્યો તો કેટલાનો બન્યો, 180 નો, એટલે કે 30 ને 30 60 ને 30 90 9 ને 3 12 એટલે 120 150 ને 180, એટલે કે કેટલા કેટલાનો ગેપ ચાલી રહ્યો છે, 30 30 નો, એટલે કે અહીંયા 30 નો ખૂણો, અહીંયા 30 નો, અહીંયા પણ 30 નો ખૂણો, તો આ બધા 30 30 ભેગા કરતા 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 અહીંયા 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને, 30 અંશનો। હવે કદાચ તમને આમ ન સમજાય એની બીજી રીત પણ છે, આપણે ત્રિરાશી વડે પણ સમજી શકીએ કે ભાઈ 60 મિનિટ ત્યારે 360 અંશનું પરિભ્રમણ, તો 5 મિનિટમાં કેટલાનું પરિભ્રમણ, આવું કરી શકીએ, તો જો 5 × 360 ના 60 મૂકો એટલે 0 0 ઉડી જાય, 6 6 36 ને 6 5 ને 30, એટલે કે 30 નો ખૂણો। તો આવી રીતે આપણે જોતું હોય તો 1 મિનિટમાં ગોતી શકીએ ભાઈ 1 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરે છે, તો કે જો 1 × 360 ના 60 મૂકો એટલે 0 0 ઉડી ગયા, એટલે કે 6 અંશનો ખૂણો બને, એટલે કે જો મિનિટ કાંટો ખાલી 1 જ મિનિટ ફરે,
एक ज मिनिट एटले के सेकंड काटो छे ए आखू राउंड पूरु करे त्यारे मिनिट काटो एक मिनिट नु अंतर खसे छे त्यारे केटलानो खूणो बनावे छे केटला अंश नु परिभ्रमण करे छे तो के 6 अंश नु परिभ्रमण करे अथवा तो 6 अंश नो खूणो बनावे बराबर। तो आ थई गई आपणा मिनिट काटानी वात। हवे बीजो आपणे जोवानो थाय तो के बीजो जे खूणो आपणे काटानी वात करीए तो बीजो काटो छे आपणी पासे कलाकनो काटो। आपणी पासे जे बीजो काटो छे ई छे कलाकनो काटो। हवे आ कलाकनो काटो जे छे ई केवी रीते परिभ्रमण आपे ई आपणे जोवानुं छे। तो धारो के आपणे दोरी दईए अहींया नानकडो एवो कलाकनो काटो, आ ભેગું જ રાખી દઈએ બેયને બાર ઉપર રાખી દીધો। હવે આ કલાકનો કાંટો આખે આખું રાઉન્ડ પૂરું કરે, આખે આખું રાઉન્ડ પૂરું કરે એટલે કેટલી કલાક થાય? જો આખે આખું રાઉન્ડ પૂરું કરે એટલે કેટલી કલાક થાય? 12 કલાક। એટલે કે 12 કલાકમાં કેટલાનો પરિભ્રમણ કરે 12 કલાકમાં? એ તો કે આખે આખું રાઉન્ડ પૂરું કરે એટલે 12 કલાક ને આખું રાઉન્ડ પૂરું થયું મતલબ કેટલાનો ખૂણો બન્યો? 360 નું। તો કે 360 અંશનો ખૂણો બને 12 કલાકમાં। કેટલાનો ખૂણો બનાવે? 360 અંશનો। પણ હું એમ કહું કે ભાઈ આથી આ 6 જ કલાક ફેર્યું, આ કેટલી કલાક ફેર્યું? જો હવે કલાકમાં વાત ચાલુ છે, મિનિટમાં નહીં। એટલે કે 6 કલાકમાં એ કાંટો કેટલા અંશનું પરિભ્રમણ બતાવે 6 કલાકમાં? તો કે એ બતાવશે 180 અંશનું પરિભ્રમણ। તો એના ઉપરથી જો આપણે એક કલાકનું જોતું હોય તો આપણને મળી જાય કે ભાઈ એક કલાકમાં આ કલાકનો કાંટો કેટલાનું પરિભ્રમણ બતાવે? 12 વાગ્યા છે, 1 વાગે લેકી આવી જશે અહીંયા, એટલે કેટલાનો ખૂણો બન્યો? 30 નો ખૂણો। કેટલાનો ખૂણો બને છે? 30 અંશનો ખૂણો બનાવે। એક કલાકમાં એ 30 અંશ જેટલું અંતર કાપશે બરાબર। તો આ થઈ ગઈ આપણી કલાકના કાંટાની વાત। હવે આપણે જોવાની છે કલાકનો કાંટો અને મિનિટના કાંટા વચ્ચેનો સંબંધ। ખૂબ જ મહત્વનો ટોપિક કે ભાઈ કલાકનો કાંટો અને મિનિટ કાંટા વચ્ચે સંબંધ। પહેલા તમે સંબંધ સમજી લ્યો પછી હું તમને એનો શોર્ટકટ આપી દઉં બરાબર, એટલે તમને ઓટોમેટિક શોર્ટકટ અહીંયા દેખાશે તે બરાબર। હવે તમે જુઓ કે ભાઈ કલાકનો કાંટો અને મિનિટના કાંટા વચ્ચે કેવો સંબંધ ચાલી રહ્યો છે। સૌથી પહેલા તો જ્યારે આખે આખો મિનિટનો કાંટો છે એ 60 મિનિટ ફરે, 60 મિનિટ જ્યારે મિનિટનો કાંટો ફરે ત્યારે કલાકના કાંટાનું કેટલાનું પરિભ્રમણ થાય? જો આ મિનિટ કાંટો છે બરાબર, આ મિનિટ કાંટો આપણે મોટો રાખી દઈએ, એ આખે આખું રાઉન્ડ ફેર્યો, આખે આખું રાઉન્ડ ફેર્યો એટલે એક કલાક આખું ફેર્યો એટલે 60 મિનિટ ફેર્યો, ત્યારે આ કલાકનો કાંટો કેટલાનું પરિભ્રમણ બતાવશે? તો કે 12 થી 1 ઉપર, એટલે કે એક કલાકનું પરિભ્રમણ બતાવે તો એક કલાક એટલે કેટલાનો ખૂણો બનાવે? 30 નો ખૂણો બનાવે, એટલે કે 30 અંશનું પરિભ્રમણ થશે બરાબર। અહીંયા આપણે લખી નાખીએ મિનિટ કાંટો, આ આપણો કલાકનો કાંટો બરાબર છે। વાત સમજાઈ ગઈ? 60 મિનિટ જ્યારે મિનિટ કાંટો 360 નું પરિભ્રમણ કરે ત્યારે કલાકનો કાંટો કેટલાનું પરિભ્રમણ કરે છે? 30 નું। હવે 30 મિનિટ આપણે ફેરવીએ તો આ મિનિટનો કાંટો 30 મિનિટ ફરે છે બરાબર, મિનિટનો કાંટો 30 મિનિટનું પરિભ્રમણ આપે ત્યારે કલાકનો કાંટો કેટલું ફરશે? તો કે અહીંયા હશે ને તો આની વચ્ચે આવશે, 12 અને 1 ની વચ્ચે તમને જોવા મળે, એટલે કે 12 અને 1 ની વચ્ચે એટલે કેટલાનો ખૂણો બનાવે? તો કે 15 અંશ જેટલું પરિભ્રમણ કરશે, 15 અંશ જેટલું બરાબર। આ એનો નિયમ છે। હવે શોર્ટકટ સમજો, જેટલી મિનિટ ખસે ને એનાથી અડધો જ ખૂણો બનાવે, જેટલી મિનિટ મિનિટ કાંટો જેટલી મિનિટ ખસે કલાકનો કાંટો એનાથી અડધા અંશનો ખૂણો બનાવે। એટલે કે જો આપણો મિનિટ કાંટો 10 મિનિટ ખસે તો હવે તમે તરત કહી શકો કે ભાઈ 10 મિનિટ તો કલાકનો કાંટો કેટલો ખસશે? 5 અંશ ખસશે
पांच अंशनું પરિભ્રમણ કરશે। હવે તમને એમ કહું કે ભાઈ આપણો મિનિટ કાંટો છે એ 5 મિનિટ ખસે છે, 5 મિનિટ ખસે છે, તો કલાકના કાંટાનું પરિભ્રમણ કેટલું જોવા મળે? 2.5 અંશનું, એટલે કે 2.5 અંશનું। અને જો 1 મિનિટ ખસે તો કલાકનો કાંટો કેટલાનું પરિભ્રમણ આપે? 0.5, અથવા તમે એને આ રીતે પણ લખી શકો, અડધું માપ। બરાબર, કે 0.5 નો ખૂણો ખસે અથવા તો અડધો ખૂણો ખસે, મોસ્ટ આઈએમપી વસ્તુ છે। અને હવે તમને તરત સમજાઈ જવું જોઈએ કે ભાઈ 60 મિનિટ ફેરો તો કલાકનો કાંટો કેટલો ખસે? 30 નો ખૂણો બનાવે। હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ 20 મિનિટ ખસે છે, 20 મિનિટ કલાકનો કાંટો, મિનિટનો કાંટો 20 મિનિટ ફેરો તો કલાકનો કાંટો કેટલો ફેરો હોય? 10 અંશ। બરાબર, તો બહુ જ એના બેઝિક સરળ નિયમો છે। જો તમને આટલા નિયમો આવડી જશે તો જે પણ દાખલાઓ હવે આપણે ગણવાના છે એ તમારા માટે બહુ જ ઈઝી છે। આ એના બેઝિક નિયમો છે, રેડી? તો ચાલો હવે લઈ લઈએ આપણે પ્રતિબિંબ, એટલે કે આપણા પહેલા પ્રકારના દાખલાઓ। ચાલો હવે લઈએ એમાં દાખલા નંબર 1। જો અહીંયા ધ્યાન આપો બધા, બહુ જ સરળ દાખલાઓ છે પ્રતિબિંબ પ્રકારના દાખલા। સૌથી પહેલા તમારે ખાલી એક નિયમ યાદ રાખવાનો છે, જે આપણે દાખલો કરતા પહેલા આપણે એક વખત અહીંયા બોર્ડ ઉપર તમને બતાવી દઈએ કે ભાઈ તમને પ્રતિબિંબ પ્રકારના દાખલા પૂછે તો ત્યાં તમારે ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાઈ કોઈ પણ સમય આપે તમને પૂછે કે ભાઈ આ ઘડિયાળ છે એમાં 3 વાગ્યા છે, બરાબર, આ 12 અને અહીંયા 3, તો આપણો સીધો હિસાબ કે ભાઈ આપણે એનું પ્રતિબિંબ જોવું છે, આ આપણો અરીસો, તો પ્રતિબિંબમાં દેખાય શું? તો કે ઉલટું, જેમ કે એ છે એનું પ્રતિબિંબ એ જેવું જ હોય, પણ બી જુઓ તો એનું પ્રતિબિંબ કેવું થઈ જાય? ઊંધો બી। બીજું તો કે આનાથી એક હજી સ્ટેપ આગળ જવું હોય તો એ જઈ શકીએ કે આને કહેવાય પ્રતિબિંબનું પ્રતિબિંબ, તો પ્રતિબિંબનું પ્રતિબિંબ પાછું શું થઈ જાય? તો કે મૂળ જે રકમ હતી ને એ જ થઈ જાય, એટલે કે મૂળ જે કેરેક્ટર હોય એ પાછો આવી જાય, એને કહેવાય પ્રતિબિંબનું પ્રતિબિંબ। તો તમને પ્રતિબિંબમાં બે વસ્તુ લેશે, કાં પાણીનું પ્રતિબિંબ પૂછે ને કાં અરીસાનું પ્રતિબિંબ પૂછે, કોઈ પણ પૂછે એક જ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ। હવે બીજી વાત કે તમને ખબર છે કે પ્રતિબિંબનો ઉપયોગ આપણે એક જગ્યાએ જોઈએ છીએ કે ભાઈ જે એમ્બ્યુલન્સ હોય છે તેની અંદર તમે જોયું હોય કે ભાઈ એમ્બ્યુલન્સ ઊંધું લખેલું હોય, શું કામ? તો કે ભાઈ જ્યારે આગળથી કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે એની પાછળ એમ્બ્યુલન્સ છે તો એને એ કેવું દેખાશે? મિરરની અંદર સીધું દેખાશે, બરાબર। તો એ જ ઉપયોગ અહીંયા પૂછે, એટલે કે જો આ શું બની રહ્યો છે? એલ બની રહ્યો છે, તો આ બાજુ શું બને? ઊંધો એલ, એટલે કે 12 ની બદલે શું થઈ ગયા હશે? 3 ની બદલે શું થઈ ગયા હશે? 9। તો આ પ્રતિબિંબ પ્રકારના કોઈ પણ દાખલા પૂછે તો તમારે કાંઈ આકૃતિ બનાવવાની જરૂર નથી, ખાલી એક નિયમ યાદ રાખો કે બધા સમયને 11 ને 60 માંથી બાદ કરવા। તમને ગમે એ સમય આપેલો હોય એને તમારે શું કરવાનું? 11 અને 60 માંથી બાદ કરી દેવાનું, એટલે તમને બધા ટાઈમનું પ્રતિબિંબ મળી જાય। આ એક આંકડો એવો છે જે તમને બધાના પ્રતિબિંબ આપશે, બરાબર, ગમે એનું પ્રતિબિંબ જોતું હોય આ આંકડા ઉપરથી મળી જાય। હજી જો આમાં ટ્વિસ્ટ કરવી હોય તો એક સરસ મજાની ટ્વિસ્ટ થાય, તમને સમય એવો પૂછે કે ભાઈ તમારી ઘડિયાળની અંદર 11:30 થઈ છે તો એનું પ્રતિબિંબ શું મળે? તો આપણો નિયમ શું મેં કીધો? તો કે 11:60 માંથી બાદ કરો, જો 11:60 માંથી બાદ કરો તો 60 માંથી 30 જાય એટલે 30 વધે ને 11 માંથી 11 જાય એટલે 0 0 વધે। આપણો આવો ઓપ્શન તો ઓપ્શનમાં આવો જવાબ જ ન હોય, તો આપણે શું કરવાનું? તો કે બસ આ એક વસ્તુ સમજો, ક્યારે 0 0 આવે ત્યારે આપણે એને સમજવાના બાદ, એટલે કે આપણી ઘડિયાળમાં 11:30 એનું પ્રતિબિંબ અરીસામાં આપણને અથવા તો પાણીમાં આપણને દેખાય 12:30 નું, એક આવા પ્રકારનું ટ્વિસ્ટ થાય, અથવા હજી એક પ્રકારનું ટ્વિસ્ટ કરવું હોય તો કરે, તમને પૂછે કે ભાઈ 12:45 અત્યારનો સમય છે તો એનું પ્રતિબિંબ કેવું થાય? હવે આપણો નિયમ શું છે કે 11:60 માંથી બાદ કરો, તો આને 11 ને આમાંથી 11:60 બાદ નથી કરવાના, જો ભૂલથી આમનો લખી નાખા કે 11:60 બાદ, એવું કરવાનું જ નથી, મૂળ જે સમય તમને આપેલો હોય એને 11:60 માંથી બાદ કરવાનો હોય। તો આને તમે 11:60 માંથી બાદ કરો તો આના કરતા તો એ માપ નાનું છે તો સમય કેવો થઈ જાય? માઇનસ થઈ જાય, પણ એવું શક્ય નથી, ત્યારે તમારે આ સમયને 0:00:45 એવો લખવાનો,
બરાબર, આ નવું ટ્વિસ્ટ, આનાથી વધારે ટ્વિસ્ટ આમાં ન થાય. એટલે કે હવે તમારે શું કરવું પડે, તો કે 11 ને 60 માંથી 0 0 45 બાદ કરો, એટલે કે 60 માંથી 45 જાય એટલે 15 અને 11 એમને. એટલે કે ઘડિયાળમાં તમને 12:45 હોય તો એનું પ્રતિબિંબ તમને 11 ને 15 જોવા મળે. બરાબર, તો આ પ્રકારે ટ્વિસ્ટ થઈ શકે છે. હવે આપણે એમાંના દાખલાઓ જોઈ લઈએ, જેટલા પણ પ્રકારના દાખલામાં આપણે છે એ બધા જોઈ લેશું. એક તમને હજી એક બીજી એક વાત કરી દઈએ જે આપણે આ જ પ્રકારમાં જોવાની છે, એ છે ખૂણાની વાત. હવે આપણે 3 પ્રકારના ખૂણા ભણી ગયા છીએ, લઘુકોણ, કાટકોણ અને ત્રીજો ભણી ગયા છીએ આપણે ગુરુકોણ. આ બધાનો અહીંયા ઉપયોગ આવવાનો છે, એટલા માટે આની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. લઘુકોણનો મતલબ શું થાય, તો કે 90 કરતા નાનો ખૂણો, 90 થી નાનો, 90 થી નાનો એ લઘુકોણ, 89 લઘુકોણ કહેવાય. પછી 90 પરફેક્ટ 90 એટલે કાટકોણ અથવા તો કાટખૂણો કહેવાય. અને 90 થી મોટો, 90 થી મોટો તો એને કહેવાય ગુરુકોણ. એટલે કે 91 થી ચાલુ થાય તે ઠેઠ 179 સુધીના બધા ગુરુકોણ કહેવાય. બરાબર, બીજું કે આ ચેપ્ટરમાં આપણે ખૂણા કોઈ પણ હોય 180 સુધી ના જ લેવાના થશે. 180 થી કોઈ મોટો ખૂણો આવે તમારા જવાબમાં, તરત જ તમારે એને 360 માંથી બાદ કરી દેવાનો. એની જ્યારે જરૂર આવશે ત્યારે આપણે એ પોઈન્ટ તમને લખાવવાનો છે, જે આપણે નેક્સ્ટ પ્રકાર જે જોવાના છે એની અંદર એ આવી જશે. બરાબર, ત્યારે આપણે એમાં ડીપમાં વાત કરશું. આ તો તમારી ખૂણાની વાત ચાલે છે, તો આપણે નાનકડી એવી માહિતી આપી દીધી. ઓકે, તો આ 3 પ્રકારના ખૂણા હોય, લઘુકોણ હોય ને કંઈક આવો દેખાતો હોય, કાટકોણ હોય ને આવો દેખાતો હોય, અને ગુરુકોણ આ પ્રકારનો દેખાય. બરાબર, તો આટલી માહિતી તમારે આજના લેક્ચર માટે મહત્વની હતી. હવે આપણે એના પ્રકારના દાખલાઓ જોઈ લઈએ, તો એમાં જેટલા પણ ટ્વિસ્ટ થઈ શકે એમ છે પ્રતિબિંબ ઉપર અને ખૂણા ઉપર, એ અત્યારે આપણે લઈ લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનાથી આગળ વધારશું. તો સૌથી પહેલા આપણે ચાલુ કરી દઈએ દાખલા નંબર 1. જોવો તમને નીચે રકમમાં દેખાય છે કે 1/2 કલાકમાં મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે. 1/2 કલાકની અંદર મિનિટ કાંટો કેટલાનો ખૂણો બનાવે. 1/2 કલાક એટલે કે અત્યારે ધારો કે 12 ઉપર છે, ફરીને ક્યાં આવે? 6 ઉપર. આખો આંટો પૂરો કરે તો આપણે વાત કરી હતી હમણાં, આખો આંટો તો 360 નો ખૂણો, અડધો આંટો તો 180 નો ખૂણો. ક્યારેક આવો નોર્મલ લેવલનો ક્વેશ્ચન પણ પૂછી શકાય, તો આપણું ધ્યાન એના ઉપર પણ હોવું જોઈએ. બરાબર, પછી રકમમાં જોવો બીજો દાખલો. એમાં આપણને એવું કીધું છે કે અત્યારે ઘડિયાળમાં 4:30 નો સમય બતાવે છે, તો પાણીમાં જોવામાં આવે તો શું સમય બતાવે? ચાલો અહીંયા ધ્યાન, ઘડિયાળમાં બતાવે છે 4:30, એને પાણીમાં જોવાનું. હવે પાણી કહે કે અરીસો કહે, વસ્તુ તો શું થઈ ગઈ? પ્રતિબિંબ. તો પ્રતિબિંબ પ્રકારનો દાખલો પૂછાય તો એક જ નિયમ યાદ રાખવાનો કે ભાઈ આ સમયને 11:60 માંથી બાદ કરી દઈએ. 11:60 માંથી 4:30 આપણે બાદ કરીએ તો 60 માંથી 30 જાય એટલે 30, અને 11 માંથી 4 જાય એટલે અહીંયા આવશે 7. એટલે કે જો અત્યારે ઘડિયાળમાં 4:30 બતાવે છે, તો એના પ્રતિબિંબ એટલે કે એનો જે મિરર ઇફેક્ટ કહેવામાં આવે છે, અથવા તો એને પાણીમાં આપણને કીધું છે, તો પાણીમાં પણ આપણને પ્રતિબિંબ જોવા મળે, તો એની અંદર આપણને જોવા મળશે 7:30 થયેલા. બરાબર છે. પછી લઈએ આપણે ત્રીજો દાખલો. જોવો નીચે રકમમાં આપણને શું કીધું છે કે અત્યારે ઘડિયાળમાં 5:40 નો સમય બતાવે છે, આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો કાચમાં શું સમય બતાવે? અત્યારે ઘડિયાળમાં કીધો 5:40, ચલો આ હાલનો સમય છે 5:40. હવે એને આપણે શેમાં જોવાનું છે? અરીસામાં. તો અરીસામાં જોવું હોય શું કરવાનું? સમયને 11:60 માંથી બાદ કરી દેવાનો. બરાબર, ચાલો 60 માંથી 40 જાય એટલે 20, 11 માંથી 5 જાય એટલે 6. એટલે કે અત્યારે ઘડિયાળની અંદર જે સમય બતાવે છે એ 5:40 છે, પણ અરીસામાં જે સમય બતાવે છે એ 6:20 થઈ છે.
બરાબર. ચાલો એના પછી દાખલા નંબર 4 ની નીચે રકમ જોવો, એમાં આપણને કીધું છે કે અત્યારે ઘડિયાળમાં 8:30 નો સમય બતાવે છે, તો આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો શું સમય બતાવે? એટલે કે અત્યારે ઘડિયાળમાં 8:30 થઈ છે, આપણે અરીસામાં જોવું છે 11:60 માંથી 8:30 બાદ કરી દઈએ, 60 માંથી 30 જાય એટલે 30 વધે, 11 માંથી 8 જાય એટલે 3 વધે, એટલે કે અત્યારે તમને ઘડિયાળની અંદર જો 8:30 બતાવતા હોય તો અરીસામાં તમને 3:30 બતાવે. ઓકે, ચાલો રેડી. હવે લઈ લઈએ દાખલા નંબર આપણે 5. ચલો પાંચમા દાખલાની રકમ જુઓ, નીચે આપણને એવું કીધું છે કે અત્યારે ઘડિયાળમાં 9:40 નો સમય બતાવે છે, અને આ ઘડિયાળને કાચમાં જોવામાં આવે તો ખરેખર અત્યારે કેટલા વાગ્યા હશે? સમજો રકમ, પાછી રકમ વાંચો. એવું કહે છે રકમમાં કે અત્યારે ઘડિયાળમાં 9:40 થઈ છે, જો કાચમાં જોવામાં આવે તો ખરેખર અત્યારે કેટલા વાગ્યા છે? રકમમાં આવા ટ્વિસ્ટ મૂકી દઈએ. તરત આપણે શું કરી કે ભાઈ ચાલો સાહેબે કીધું છે 11:60 માંથી બાદ કરી નાખો, 11:60 માંથી બાદ કરી નાખો, 60 માંથી 40 જાય એટલે 20, 11 માંથી 9 જાય એટલે 2, 2 ને 20. ઓપ્શનમાં 2 ને 20 આપેલા હોય, પણ તમે એક શબ્દને જુઓ ખરેખર કેટલા વાગ્યા છે? કાચમાં જોવાનું કીધું છે પણ સમય કયો પૂછ્યો છે? ખરેખર કેટલા વાગ્યા છે? તો આપણો જવાબ શું થઈ જાય? 9:40 જ, બરાબર. આ ખાસ સમજજો, આવો ટ્વિસ્ટ થઈ જાય અને આપણને આવડતું હોય છતાં આપણે માર્ક કપાઈ શકે. ચાલો હવે લઈએ આપણે દાખલા નંબર 6. જુઓ નીચે રકમમાં આપણને શું કીધું છે કે ઘડિયાળમાં 4 વાગ્યાનો સમય બતાવે છે, કલાકનો કાંટો 90નું પરિભ્રમણ કરે તો કેટલા વાગ્યા હોય? હવે આ ઘડિયાળ છે, બરાબર, આપણે દોરી નાખીએ 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. અત્યારે એમ કહે છે કે ઘડિયાળમાં 4 વાગ્યા છે, અત્યારે ઘડિયાળમાં 4 વાગ્યા છે, કલાકનો કાંટો 90નું પરિભ્રમણ કરી રહ્યો છે, કલાકનો કાંટો 90 અંશનું પરિભ્રમણ કરે છે તો અત્યારે કેટલા વાગ્યા હોય? હવે જુઓ, કલાકના કાંટાની આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ એક કલાકનું પરિભ્રમણ કરે એટલે 30 અંશનો ખૂણો બન્યો, એટલે કે 30નું પરિભ્રમણ કર્યું હોય, 30 અંશ આગળ ગયો હોય, મતલબ એ 5 વાગ્યા હોય, 60નું કર્યું હોય તો 6 વાગ્યા હોય, અને 90નું કર્યું છે મતલબ અત્યારે કેટલા વાગ્યા હશે? 7. વાત સમજાય છે? આપણે વાત થઈ હતી કે કલાકનો કાંટો એક કલાકમાં કેટલું પરિભ્રમણ કરી રહ્યો છે? ખાલી 30 અંશનું. એક કલાક આ મિનિટ કાંટો આખું રાઉન્ડ પૂરું કરશે ને ત્યારે 4 થી 5 ઉપર આવશે, એટલે કે 30નું જ પરિભ્રમણ થશે, 30નો ખૂણો બનશે. અત્યારે 90નો ખૂણો બનાવે છે મતલબ એ ક્યાં આવી ગયો છે? 7 ઉપર, એટલે આ ખૂણો કેટલાનો થઈ ગયો? 90નો. એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ અત્યારે 7 વાગ્યા હોય, બરાબર. તો અત્યારે 7 વાગ્યા હોય એવું આપણે કહી શકીએ. આખી આખી વસ્તુ સમજાઈ ગઈ છે? સરસ. ચાલો હવે દાખલા નંબર 7 જુઓ, એમાં આપણને રકમમાં એવું કીધું છે કે ઘડિયાળનો 3 વાગ્યાનો સમય કેવા પ્રકારનો ખૂણો બનાવશે. એક ઘડિયાળ આપી દીધી છે જેમાં આપણને 3 વાગ્યાનો સમય પૂછ્યો છે કે ભાઈ 3 વાગ્યાનો સમય કેટલો ખૂણો બનાવે. ચલો જો આ 12 ને અહીંયા 3, જેટલી જરૂર હોય એટલી જ ઘડિયાળ દોરવી, બહુ આખું કરવાની જરૂર નથી, આપણી પાસે સમય ઓછો હોય છે. તો જો અહીંયા 1, અહીંયા 2, અહીંયાથી કાંટો અહીંયા જાય એટલે 30નું, આ 60નું, અને અહીંયા શું થઈ જાય? 90નો ખૂણો, એટલે કે આ કેવો ખૂણો હોય? કાટ ખૂણો, એટલે કે આપણો જવાબ આવે કાટ ખૂણો બનાવે. રેડી? એટલે સમજો, પ્રશ્ન ખૂણા આધારે પણ પૂછી શકાય, એટલે જ હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ 3 પ્રકારના ખૂણા હોય, લઘુકોણ, ગુરુકોણ ને કાટકોણ. કેટલાનો ખૂણો બન્યો? 90નો, એટલે ખૂણો કેટલો થઈ ગયો? કાટ ખૂણો. રેડી? ચાલો હવે એમાં ને 8મા દાખલા નીચે રકમ જોવો, શું કીધું છે કે ઘડિયાળમાં 10:55નો સમય બતાવે તો કેવા પ્રકારનો ખૂણો બનશે. પાછી ઘડિયાળ છે, સોરી આપણે દોરી નાખીએ 12, 6, 9, 10, 11 આવી ગઈ ઘડિયાળ છે આપણી પાસે, એમાં 10:55 એટલે કે
અહીંયા એક કટો છે અને એક કટો અહીંયા છે, તો આ બે વચ્ચે કેવો ખૂણો બન્યો હોય? જોવો જોઈએ કેટલાનો ખૂણો બનતો હોય છે, વધીને 30 નો ખૂણો બને. જો કે 30 નો હોય, 30 થી નાનો હોય, પણ આપણે એવું માનીએ કે 30 નો ખૂણો બને, એટલે કે 90 કરતા તો કેવો બનવાનો છે? નાનો જ બનવાનો છે. એટલે આને કહેવાય લઘુ કોણ. બરાબર, આવો ખૂણો બને તો એને શું કહેશું આપણે? લઘુ કોણ. ચાલો હવે 9મો દાખલો જોઈએ. એમાં એમાં જોવો નીચે રકમમાં, ઘડિયાળમાં 11:25 વાગ્યાનો સમય બતાવે છે તો કેવો ખૂણો બને? 11:25 જોવા છે, કઈ વાંધો નહીં, આપણે ઘડિયાળ દૂર નાખીએ. 12, 6, 9, 3, આ 10, 11, 1, 2, 4, 5, 11:25, એટલે કે જો અહીંયાથી અહીંયા સુધી આવશે 25, એટલે 5 ઉપર કાંટો આવી જાય. 5, 10, 15, 20, 25, 11:25 નો ખૂણો બતાવે, એટલે કે એક કાંટો આગળ જાય તો 30 નો ખૂણો, 30, 60, 90, પછી 120, 150, 180, એટલે કે 90 કરતા કેવો થઈ ગયો? મોટો. મતલબ કેવો જવાબ આવે આપણો? ગુરુ કોણ. તો આ કેવો ખૂણો બનાવે છે? ગુરુ કોણ. બરાબર, 90 કરતા મોટો એટલે ગુરુ કોણ થઈ ગયો. ઓકે, વાત સમજાતી જાય છે બધાને? તો હવે લઈએ આપણે છેલ્લો દાખલો, 10મો દાખલો. હવે એમાં આપણને રકમમાં એવું કીધું છે કે અત્યારે ઘડિયાળમાં 6:24 નો સમય બતાવે છે, તો પાણીમાં જોવામાં આવે તો શું સમય બતાવે? એટલે કે અત્યારે ઘડિયાળમાં છે 6:24, બરાબર, તો પાણીમાં જોવાનું છે તો કેટલો સમય બતાવે? સિમ્પલ વાત, 11:60માંથી 6:24 આપણે બાદ કરી દઈએ. બરાબર, ચલો અહીંયા જુઓ, 24 માંથી 60 માંથી 24 જાય એટલે અહીંયા વધશે 36, 11 માંથી 6 જાય એટલે અહીંયા વધશે 5, એટલે કે 5:36 નો સમય આપણને પ્રતિબિંબ એટલે કે પાણીની અંદર જોવા મળે. બરાબર, તો આ થઈ ગયા પ્રતિબિંબ પ્રકારના નાના નાના બધા દાખલાઓ જે આપણને ક્લાસ 2 સુધી પૂછી શકાય છે. હજી આનાથી લેવલ આપણે વધારશું નેક્સ્ટ લેક્ચરમાં. જો આમાં કાંઈ ક્વેરી હોય, કાંઈ ન સમજાણ હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર, જય હિન્દ, જય ભારત.